હેલો નમસ્કાર હું આપની સાથે ખ્યાતિ આઠ કલાકની સારી ઊંઘ લેવા છતાં પણ શું તમને સવારે પથારીમાંથી ઊભા થવાનું મન નથી થતું પૂરતી ઊંઘ લીધી હોવા છતાં જો તમે સવારે ઉઠો છો શા માટે તમારું શરીર થાકેલું અને તાજગી નથી અનુભવતું આવી જો કોઈ સમસ્યા તમને થતી હોય તો જાણી લો કેટલાક રોગોની નિશાની હોઈ શકે આ થાક અને નબળાઈનું કારણ શું છે કેટલાક લોકો શરીર અથવા ઈડીના દુખાવા અને એસિડિટીથી પણ પરેશાન હોય છે સાચું ને તો આવો આપને જણાવો કે આવું ક્યારે ક્યારે થાય આવું તમને ક્યારે ક્યારેક જ થઈ શકે પરંતુ આ સમસ્યા લાંબા સમય સુધી જો ચાલુ રહે એ કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે સૌથી પહેલા વાત સાંધાનો દુખાવો અને જડતા સવારમાં સાંધામાં દુખાવો અને જગડાઈ જવું સંતુલન અને ચાલવામાં મુશ્કેલી થવી એ આર્થેરાઈટીસના લક્ષણો છે જે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી સાંધાની સમસ્યા થઈ શકે છે મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ટીવી જોવું ઊંઘ ન આવવી કસરત ન કરવાથી સાંધાઓ ઉપર ખરાબ અસર પડે છે તો તમારે સવારે સવારે જાગીને આળસ ન આવે તે માટે શું કરવું જોઈએ નંબર એક વજન કંટ્રોલમાં રાખો નંબર બે કસરત કરો નંબર ત્રણ હુંફાળા પાણીથી સ્નાન કરો નંબર ચાર પથારીમાં સ્ટ્રેચિંગ કરો નંબર પાંચ સોજો વધે તે પ્રકારના ડાયટ ન લો એટલે કે કેલ્શિયમ વિટામિન સી અને ડી થી ભરપૂર ખોરાક તમારે લેવો જોઈએ હવે જો વહેલી સવારે માથાનો દુખાવો થાય તો સવારે ઉઠ્યા પછી દરરોજ માથાનો દુખાવો અને ચક્કર આવવા એ કેટલીક સમસ્યા સૂચવે છે રાત્રે વધારે પડતી ચા કોફી કે આલ્કોહોલ પીવાથી ડિહાઈડ્રેશન થાય છે જેના કારણે સવારે ઉઠ્યા બાદ માથું ભારે થવું માથાનો દુખાવો થવો કે પછી ચક્કર આવવા લાગે છે જેને સ્લીપ એપિનિયા અને માઇગ્રેનને કારણે પણ સવારે માથાનો દુખાવો થાય છે અને ચક્કર આવે છે ચહેરા અને શરીર પર સોજો જી હા આવું પણ ઘણીવાર તમે જોયું છે કે સવારે ઉઠો ત્યારે તમારા ચહેરા પર સોજો હોય ચહેરા પર સોજો પ્રવાહી રીટેન્શનના કારણે જ થાય છે ડિનરમાં વધુ મીઠું ન લેવું જેને કારણે શરીરમાં પાણીની ઊણપ થાય છે સોડિયમને કારણે લોકોને વધુ તરસ લાગે છે જ્યારે વધારાનું પાણી પેશાબ દ્વારા દૂર નથી કરી શકાતું ત્યારે તે એકઠું થાય છે સાઇનસ અથવા હાઈપોથાઇરોઇડિસને કારણે પણ સોજો આવે છે એન્ટી ડિપ્રેશનસ અને બ્લડ પ્રેશર ઘટાડવાની દવાઓ પણ ચહેરા પર સોજો વધારે છે રાત્રિના સમયે બર્ગર પિઝા ચિપ્સ જેવા વધારે મીઠાવાળા ખોરાક ખાવાથી પણ રિફાઈનર કાર્બોહાઈડ્સ પણ ન લેવાની સૂચના આપવામાં આવી છે તો સુવાના બે કલાક પહેલાં ભોજન કરો છ કલાકથી ઓછી ઊંઘ ન લો અને આઠ કલાકથી વધુ નહીં જો ખોરાક અને જીવનશૈલીમાં ફેરફાર કર્યા પછી પણ શરીર અને આંખોમાં સોજા ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેશો કારણ કે આ જ બધા કારણો છે વહેલી સવારે ઉઠ્યા પછી પણ થાક નબળાઈ અને ઊંઘ પૂરી ન થવી તમારી મુશ્કેલી